હોવાથી એને શું જોઈએ છે? આનંદ. અંશી અંશ કો ચાહતા હૈ, એક નેચરલ પ્રેમ હૈ. ક્યું હમે આનંદ ચાહીએ? ક્યોંકિ વો આનંદ કે હમ અંશ હૈ. જે સમજો, યે મિટ્ટી કા ઢેલા હૈ, કિસકા અંશ હૈ? તો ભાઈ પૃથ્વી કા. અભી ઉપર હૈ, ક્યોં? ક્યોંકિ પકડ રખા હૈ, છોડ દિયા, કહાં ગયા? વાપિસ પૃથ્વી મેં. ક્યોં? ક્યોંકિ વો પૃથ્વી કા અંશ હૈ. તો અંશ અંશી કો ચાહતા હૈ, એટલે દરેક જીવ આનંદ ને ચાહે છે, એટલે દરેક જીવને ભગવાન જોઈએ છે, એટલે દરેક જીવ આસ્તિક છે, ભગવાન નો ભક્ત છે. કોઈ નાસ્તિક નથી. અરે, હમકો તો આનંદ મિલતા હૈ, અમને તો ખાવાના પદાર્થોમાં આનંદ મળે છે, અમને તો વિષયોમાં આનંદ મળે છે, પત્નીમાં આનંદ મળે છે, પુત્રમાં આનંદ મળે છે, પિતામાં આનંદ મળે છે, બાળકોમાં આનંદ આવે છે. હમે તો વહાં પે ભી આનંદ મિલતા હૈ, એસા નહીં હૈ કે ભગવાન કા આનંદ, ઉસમેં ભી આનંદ હમ લેતે હૈ. તો અબ સમજો કે સંસારથી મળેલો આનંદ કેવો છે અને ભગવાનથી મળેલો આનંદ કેવો છે. ભગવાન એ આનંદ, ભગવાનથી મળેલો આનંદ કેવો? સત, એનું વિશેષણ. એટલે ભગવાનથી મળેલો આનંદ એ સત્ય છે, નિત્ય છે, અને સંસારથી મળેલો આનંદ અસત્ય છે, અનિત્ય છે. સંસારની વ્યક્તિ કે વસ્તુ પદાર્થથી મળતો આનંદ અનિત્ય. જાને આમ કોઈ પાર્ટી હોય, હા ભાઈ આજે ડિનર બધાને કરવાનું છે, આજ સબકા ભોજન ક્યા હૈ આજ ખાને મેં? તો ભાઈ આ મોનથાલ હૈ, ગાંઠિયા હૈ, સરસ ફરસાણ છે, આવ્યા લ્યો ભૈયા ગુલાબજામુન રસગુલ્લા ખાઓ. ખાયા, કેસા લગા? બહુ મજા આયા, આનંદ. અચ્છા લો લો, એક ઓર લો, લાવ લાવ દો. કેમ લાગ્યું? મજા આવી? બહુ મજા આવી, આનંદ થઈ ગયો આજે તો. એમ હજી લ્યો, લ્યો વાલા એક હજી લાવ, લઈએ. કેમ લાગ્યું? આનંદ આવ્યો. એમ લ્યો, હજી લ્યો એક લીધો. કેમ લાગ્યું? સારું હતું. એમ હજી લ્યો. નહીં નહીં નહીં, અબ નહીં, હવે લઈશ તો પછી બધું બહાર નીકળશે ભાઈ. ક્યું? વો પહેલે રસગુલ્લે મેં આનંદ થા, પાંચમે મેં કહાં ચલા ગયા? સંસારમાંથી મળતો આનંદ મળે છે, વધે છે, ઘટે છે, નષ્ટ થઈ જાય છે, અને ભગવાનથી મળતો આનંદ એ ક્યારે નષ્ટ ન થાય, એ નિત્ય છે. એક માનો એક દીકરો ખોવાઈ ગયો. બે દિવસ સુધી બેટા બેટા બેટા, કોઈ ગોતી આપો, શોધી આપો, બે આમ રડ્યા 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 કરે. બે દિવસ પછી છોકરો મળ્યો, આવો બેટા આવો, આલિંગન આપી દીધું, આંખોમાંથી અશ્રુ ગલેથી લગાડી દીધું. આનંદ, એક વાર આનંદ આનંદ, બીજી વખત આનંદ આનંદ, ત્રીજી વખત આનંદ આનંદ, ચોથી વખત બસ બેટા હવે રમ, બહુ થયો. કહાં ગયા આનંદ? પહેલી બાર મેં જો આલિંગન સે જો આનંદ હુઆ, ચોથી બાર મેં બસ બેટા ખેલો, ચોથી બાર માં નષ્ટ થઈ ગયો. તો સંસારની બધી વસ્તુ પદાર્થથી આવી રીતે જ સંભળી લો. શરૂઆતમાં મળે, નવી ગાડી લીધી, નવી બાઇક લીધી, ભા ભા કરકે સ્પોર્ટ્સ બાઇક કરકે નીકળે, આનંદ. એક મહિના આનંદ, દૂસરે મહિને ઠીક હૈ, છ મહિને હો ગયે બસ, અબ તો કુછ નવી કંઈક દેખાઈ ગઈ, ખતમ, ચલા ગયા આનંદ. જો એ વસ્તુમાં આનંદ હોય તો આનંદ સદા માટે રહેવું જોઈએ. ભાઈ આજ દાવત હૈ, પાર્ટી હે, ક્યા હૈ? શરાબ રખી હૈ? તો કે હા, કોઈને શરાબની લત હોય, હા હા છે હે શરાબ, તો બડા આનંદ હૈ. શરાબની બોટલ એની આગળ મૂકી હોય તો આનંદ આનંદમાં થઈ જાય.
અને એમાં સજ્જન કોઈ આવ્યો હોય એની આગળી બોટલ મૂકી દો, ક્યા હૈ ભાઈ તો શરાબ કી બોટલ, એ હટાવો યહાં સે, ભગાવો. તો ઈ દારૂડિયાને ઈ બોટલમાં આનંદ આવે છે, પણ ઓલા સજ્જન વ્યક્તિને એને જોઈને નફરત ચડે છે. તો આનંદ જો બોટલમાં હો તો બંનેને મળવો જોઈએ. એકને મળે ને એકને ન મળે એવું કેમ થાય? એનો મતલબ ઈ અજ્ઞાન. સમજાય છે વાત? ઈ આનંદનો ભાસ કેવલ આભાસ, એક છાયા રૂપ છે. વાસ્તવિક રૂપમાં સંસારની કોઈ પણ વ્યક્તિ કે વસ્તુમાં આનંદ છે જ નહીં, અને જે દેખાઈ રહ્યું છે તો એ કેવલ અજ્ઞાન પૂરતું છે, નાશવંત છે, અનિત્ય છે. આપણે જ્યાંથી જે વસ્તુમાં આનંદની કલ્પના કરીએ છીએ એ વસ્તુમાંથી એટલો આનંદ આપણને મળવા લાગે છે. જેમ એક કૂતરો હોય અને ઈ કૂતરો મોઢામાં હડ્ડી રાખે અને ઈ હાડકું ચાવે અને ઈ હાડકાને ચાવતા ચાવતા એના મોઢામાંથી લોહી નીકળવા લાગે અને ઈ લોહી ઈ હાડકામાં આવી જાય, એને લાગે કે મને હાડકામાંથી રસ મળી રહ્યો છે, પણ એ ભૂલી જાય છે કે ઈ હાડકામાંથી નથી મળતું, ઈ એના મોઢામાંથી જ નીકળેલું છે. એવી રીતે જે વસ્તુથી આપણે આનંદની કલ્પના કરીએ છીએ ત્યાંથી આપણને આનંદ મળવા લાગે છે, બાકી એ વસ્તુમાં આનંદ છે નહીં. જો હોય તો એ જ આનંદ બીજા વ્યક્તિને પણ મળવો જોઈએ એમાં, પણ એ આનંદ એને એમાં મળતો નથી. તો સંસારમાંથી મળતો આનંદ એ આનંદ કેવો? ક્ષણિક, અલ્પ સમય, આમ પાણીના પરપોટા જેવો, આજે છે કાલે નથી. અને ભગવાનનો આનંદ કેવો? સત, સત્ય છે, એ સદા રહેશે. ચિત્ત, ભગવાનથી મળતો આનંદ ચિત્ત, એટલે આ હાથ હલે છે, આ ચૈતન્ય. પ્રાણ નીકળી જાય તો હાથ બંધ થઈ જાય, જળ બની જાય. તો સંસારનો આનંદ જળ છે, ભગવાનનો આનંદ જીવંત છે. સત ઓર ચિત્ત, તો આપણને બધાને આનંદ જોઈએ છે. હવે એ આનંદ પદાર્થોમાંથી આપણે શોધીએ છીએ, પણ જોઈએ છે શું? આનંદ જોઈએ છે. મૂળ કારણ શું છે? આનંદ. એટલે આનંદ જોઈએ એટલે ભગવાનના ભક્ત છે. હવે એ આનંદ કયો કે એને ભગવાન કયો કે કૃષ્ણ કયો, વાત એક જ છે. પછી તમે લૌકિક વસ્તુઓથી ગોતો કે સાચા અર્થમાં આનંદની શોધ કરો. જ્ઞાની લોગ, સંયમી લોગ પોતાના નિજાનંદમાં રહેતા હોય, સંસારી લોગ વસ્તુ વ્યક્તિઓમાં આનંદ શોધતા હોય છે અને એ આનંદ એને મળતો નથી અને પછી એ દુઃખી થાય છે. જેટલી જેટલી જગ્યાએ આસક્તિ લગાવી છે એટલો જ એનો વિયોગ પણ થશે, એ ધ્યાનમાં રાખજો પ્રિયજનો. જેટલો લગાવ તમે જેની સાથે લગાડો છો એટલો જ એનો વિપ્રયોગ પણ થશે. જેટલી સુખની કલ્પના તમે જેનાથી કરો છો એનાથી જ એટલું દુઃખ પણ મળશે. કેટલું દુઃખ મળશે? જેટલી સુખની કલ્પના કરી એટલું દુઃખ મળશે. કારણ કે આ સંસારમાં બધાને બધાનો વિપ્રયોગ થવાનો જ છે. કોઈ એક સાથે આવ્યું નથી ને એક સાથે જવાના નથી. એકલા આવ્યા ને એકલા જવાના, સાથી વિના, સંગી વિના, કોઈ હે નહીં સાથ મેં, ન હાથી હૈ ન ઘોડા હૈ, વહાં પૈદલ હી જાના હૈ, બધા તામજામ બધા અહીંયા રહી જવાના છે. તો આનંદ એ કૃષ્ણનું રૂપ, એ આનંદ સ્વરૂપ છે અને એનાથી જે આનંદ મળે છે એ સત્ય આનંદ, એ ચૈતન્ય આનંદ જીવને પ્રાપ્ત થાય છે. સચ્ચિદાનંદ રૂપાય, એ શું કરે છે? વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ કરે છે, વિશ્વને પોષણ કરે છે. આપણે જીવી રહ્યા છે આપણા પ્રયાસોથી નથી જીવી શકતા. જેટલા પણ રો મટીરિયલ એ તો ભગવાને આપ્યા છે ને. હા, ધરતી છે તો જી સકતે હૈ, સૂરજ હૈ તો જીવન હૈ, વૃક્ષ હૈ તો જીવન હૈ,
આ પાણી છે, હવા છે, પૃથ્વી છે, આ બધું ભગવાને આપ્યું છે તો જીવન છે ને. તો વિશ્વની ઉત્પત્તિ કરે છે, વિશ્વને સ્થિત બનાવીને એટલે એનું પોષણ કરે છે અને એનું લય કરે છે. જ્યારે શ્રી મહાપ્રભુજી નિબંધમાં સમજાવે છે કે જ્યારે ભગવાનને બહિરંગ લીલા કરવાની ઈચ્છા થાય ત્યારે સૃષ્ટિનું સર્જન કરે, અને જ્યારે અંતર્મુખ થઈને ભગવાનને લીલા કરવાની ઈચ્છા થાય ત્યારે સૃષ્ટિને પાછા પોતાનામાં સમાવી દે છે. વિશ્વોત્પત્તિયાદિ હેતવે આ આ ચરણમાં ભગવાનના વૈરાગ્ય ધર્મનું સૂચન છે. શ્રી કૃષ્ણાય, હે શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં અમે બધા વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. વયમ નુમઃ. એ કૃષ્ણ કેવા છે? આનંદ સ્વરૂપ. કૃષિર્ભુવાચક શબ્દણશ્ચ નૈવૃતિવાચક તયોરૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. જો પરબ્રહ્મ હૈ ઉસે કૃષ્ણ કહેતે હૈ, વો કૃષ્ણ. કૃષ્ણ સત્તા વાચક છે, ણ આનંદ વાચક છે, એટલે આનંદ પર જેની સત્તા છે એ કૃષ્ણ. અને જીવને શું જોઈએ છે? આનંદ. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. જેટલા પણ દેવી દેવતાઓ છે એ બધા પ્રાકૃત છે, પ્રકૃતિના બંધનથી બંધાયેલા છે, પણ ભગવાન એ કૃષ્ણ પૂર્ણાનંદો હરિસ્તસ્માત, એ પૂર્ણ આનંદ છે. અન્ય દેવી દેવતાઓની આનંદની ગણના થઈ શકે, બતાવ્યું શાસ્ત્રોમાં કે જેમ એક કોઈ વ્યક્તિ હોય વિદ્યાથી સંપન્ન, વિપુલ પ્રમાણમાં એને પૃથ્વીનું રાજ્ય, સંપત્તિ, સત્તા બધું એને આપ્યું હોય તો એ એક માનવનો એક આનંદ કહેવાય. એ મનુષ્યથી 100 ગણો આનંદ ગાંધર્વોનો છે, એનાથી ગંધર્વોથી 100 ગણો આનંદ પિતૃલોકમાં રહેવા વાળા લોકોનો છે, એનાથી 100 ગણો આનંદ અજાનજ નામના દેવનો છે, અજાનજથી 100 ગણો આનંદ કર્મદેવનો છે, કર્મદેવથી 100 ગણો આનંદ દેવોનો છે, એમનાથી 100 ગણો આનંદ ઇન્દ્રનો છે, ઇન્દ્રથી 100 ગણો આનંદ બૃહસ્પતિનો છે, બૃહસ્પતિથી 100 ગણો આનંદ પ્રજાપતિનો છે, પ્રજાપતિથી 100 ગણો આનંદ બ્રહ્માનો એક આનંદ છે. આમ બ્રહ્મા સુધીના આનંદની ગણના થઈ શકે, પણ ભગવાન શ્રી કૃષ્ણ એના આનંદની ગણના થઈ ન શકે, એટલે એ પૂર્ણાનંદ છે. પૂર્ણાનંદો હરિસ્તસ્માદ કૃષ્ણ એવ ગતિર્મમ. હે પૂર્ણાનંદ, હે કૃષ્ણ, હું આપની શરણમાં છું. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, આ નમનમાં શરણાગતિનો ભાવ રહેલો છે. કારણ કે નમન કરવામાં 3 વસ્તુઓ જોઈએ, એક આપણું હૃદયના ભાવો, આ 2 હાથ, અને ત્રીજું આપણું માથું. આ હસ્ત આ ક્રિયાશક્તિનું રૂપ છે, મસ્તક એટલે જ્ઞાન શક્તિ, અને એ બંને જોડીને અને માથું ઝુકાવીને પ્રભુની શરણાગતિ સ્વીકારીએ છીએ કે આ હાથથી પ્રભુ હું આપની સેવા કરીશ, આ મારું મસ્તક આપ અને સદગુરુના સામે સદા ઝૂકેલું રહેશે, એવો શરણાગતિનો ભાવ આપણે સ્વીકારીએ છીએ. નમઃ, ન મમઃ, મમ ન ઇતિ નમઃ, મારું કંઈ નથી પ્રભુ, બધું આપનું છે, ઈ નમન. મેરા કુછ નહીં, તુજકો તેરા અર્પણ. હે કૃષ્ણ, હું તારો છું. અને એમ પણ એ સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણ, એ કૃષ્ણને જીવ બીજું શું આપી શકે? શ્રી મહાપ્રભુજી બતાવ્યું કે જીવ ભગવાનને આપી શકે એવું કંઈ સામર્થ્ય જ નથી, કેવલ એનો એક ધર્મ કે ભગવાનને પ્રણામ કરે.
रोज कृष्ण ने वंदन करो, घर में ठाकुर जी बिराजता होए, दरेक वैष्णव घर में आग्रह राखे के भाई चनस्पर्श तो घर में करवाज छे, दंडवत चनस्पर्श कर्या वगर घर में बाहर न निकलिए, दिवस एम एम पूरो न थाय एवो आग्रह दरेक वैष्णव ने राखवो जोईए। एवाए श्री कृष्ण ने अमे नमस्कार करिए छे। प्रथम श्लोक में भागवतना मुख्य नायक ए श्री कृष्णना रूपनु वर्णन करवामां आव्युं। बीजा श्लोक में भागवतना मुख्य वक्ता एवा श्री सुखदेवजीनु वर्णन करवामां आव्युं, एमना स्वभावनु वर्णन करवामां आव्युं। प्रभुना रूपनु वर्णन थाय अने गुरुना स्वभावनु वर्णन थाय। यम प्रव्रजन्तमनुपे